નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગતિમાં ગઈકાલે સમય અને અંતરનો આલેખ, સમય અને વેગના આલેખના ઉપયોગ જોયા, સાથે સાથે બરાબર સમય અને અંતરના આલેખ ઉપરથી ઝડપનું મૂલ્ય બરાબર અને એ જ રીતે સમય અને વેગના આલેખ પરથી પદાર્થે કાપેલું અંતર કેવી રીતે શોધી શકાય, આ ચાર મુદ્દાઓ ગઈકાલે જોયા હતા. આજે આપણે એ જ પ્રકરણમાં આગળ જઈએ છીએ કે ગતિ કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. તો એની પહેલા જો વ્યાખ્યા લખી હોય તો થાય કે જ્યારે પદાર્થ સુરેખ કદ પર સુરેખ પદ ઉપર અચળ પ્રવેગી ગતિ કરતો હોય, પ્રવેગી ગતિ કરે છે ત્યારે તેના વેગ પ્રવેગ અને આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતરને એકબીજા સાથે સાંકળતા સમીકરણોને અંતરને એકબીજા સાથે સાંકળતા સમીકરણોને ગતિના કે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો બરાબર. તો ત્રણ વસ્તુ છે, જ્યારે પદાર્થ સુરેખ પદ પર અચળ પ્રવેગી ગતિ કરે ત્યારે વેગ પ્રવેગ અને આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર. વેગને આપણે શેના વડે દર્શાવે છે તો કે v વડે, પ્રવેગને a વડે અને અંતરને s વડે. તો s a v આ ત્રણેયને સાંકળતા જે સમીકરણો છે એને ગતિના સમીકરણો કહે છે. તો એ આપણે હવે જોઈશું. તો પહેલું સમીકરણ વેગ અને સમય વચ્ચે, વેગ અને સમય વચ્ચે સંબંધ ધરાવતો તો એ સમીકરણ છે v બરાબર u પ્લસ at. અહીંયા v છે એ અંતિમ વેગ છે, u છે એ પ્રારંભિક વેગ છે, a છે એ પ્રવેગ છે અને t છે એ સમય દર્શાવે છે. ત્યાર પછી બીજું સમીકરણ છે અંતર અને સમય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ. તો એની વાત કરીએ તો s બરાબર પ્લસ 1/2 AT નો સ્ક્વેર બરાબર. તો અહીંયા s એ અંતર દર્શાવે છે. ત્યાર પછી ત્રીજું સૂત્ર અંતર અને વેગ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો એની અંદર આવશે 2as, આનો ઉપયોગ આપણે દાખલામાં કરીએ તો 2a² = v² - u² આમાં આપણે તમામ પદો યાદ રાખીશું, અંતિમ વેગ, પ્રારંભિક વેગ, પ્રવેગ અને સમય, અંતર, પ્રારંભિક વેગ, સમય, પ્રવેગ અને સમયનો વર્ગ. અહીંયા બે તો અચળ છે, a તો પ્રવેગ, s એટલે અંતર, અંતિમ વેગનો વર્ગ અને પ્રારંભિક વેગનો વર્ગ. તો
સૂત્રો મળ્યા છે. હવે આ સૂત્રો કેવી રીતે પ્રાપ્ત થયા છે એની ગણતરી હવે કરીશું.